નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે જે તમારી ગુજકેટની મિત્રો પરીક્ષા આવી રહી છે પરીક્ષા આવે છે અને તેની અંદર જે સબ્જેક્ટ મિત્રો આવે છે બરાબર તે સબ્જેક્ટના તમને ક્વેશ્ચન સિરીઝ પ્રમાણે તમને પ્રશ્ન કે દરરોજ તમને વિડીયો મળતા રહેશે બરાબર આજે આ વિડીયો તો ફર્સ્ટ વિડિયો છે કેમેસ્ટ્રીનો પાર્ટ વન

તે વિડિયો તમે જોઈ લેજો બરાબર અને તમે કઈ રીતે કોર્સમાં જોઈન થઈ શકો છો તેની બધી ડિટેલ તેની અંદર આપેલી છે ને ચેનલમાં પ્રથમ વખત આવેલું ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે બાજુમાં બે લાઈકન પણ દબાવી દેજો તો મિત્રો શરૂ કરીએ આજનો તો મિત્રો પહેલો સવાલ તમને આપેલો છે નીચેનામાંથી સમયનો કયો એકમ ધરાવતી પ્રક્રિયા સૌથી ઝડપી હશે અલગ અલગ ચાર ઓપ્શન આપેલા છે એને આપણે જવાબની મિત્રો વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન નંબર સી ફેમ ટો સેકન્ડ શું આવશે ઓપ્શન નંબર સી નો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ત્યાર પછી બે નંબરના પ્રશ્નની વાત કરીએ દિવા સ્થળીની સ્થળી નીચેના પૈકી કઈ પરિસ્થિતિમાં ઝડપથી સળગે છે અલગ અલગ ચાર તમને ઓપ્શન આપેલા છે એમાં ઓપ્શન નંબર ડી આવશે ફ્રેન્ડ્સ કે સો ટકા ઓક્સિજન ધરાવતી બરણીમાં બરાબર આગળ જઈએ ત્રણ નંબરનો પ્રશ્ન તમને આપેલો છે ખાલી જગ્યા પ્રક્રિયા વેગ ઉપર અસર કરતા નથી ચાર અલગ અલગ કરીએ ઓપ્શન ઓપ્શન નીચેના પૈકી કયો પ્રક્રિયક સમાન પરિસ્થિતિમાં સૌથી ઝડપી પ્રક્રિયા કરશે ઓપ્શન નંબર બી જવાબ આવશે પીસીએલ ફાઈ આગળના પ્રશ્નની વાત કરીએ પાંચ નંબરનો પ્રશ્ન કયું વિધાન ખોટું છે અલગ અલગ ચાર તમને ઓપ્શન આપેલા છે એમાં સીધો આપણે પ્રશ્ન જવાબની વાત કરીએ તો ઓપ્શન નંબર સી એનો સાચો જવાબ છે કે દરિયાની સપાટી કે પર્વતની ટોચ પર બટાકા બાફવાનો સમય બંધ પ્રેશર કુકરમાં બંને સ્થાનો પર એક સમાન હોય છે ત્યારબાદ છ નંબરનો પ્રશ્ન આપેલો છે કે પ્રક્રિયા વેગ એટલે શું બરાબર એમાં અલગ અલગ ચાર ઓપ્શન આપેલા છે જવાબની સીધી વાત કરીએ તો મિત્રો જે પણ તમને તમને ઓપ્શન ત્રણે ત્રણ આપેલા છે ત્રણે ઓપ્શન કેવા છે સાચા છે એટલે ઓપ્શન નંબર ડી એનો જવાબ આવશે ત્યાર પછી આગળ જઈએ ત્યાર પછી સાત નંબરનો પ્રશ્ન તમને આપેલો છે કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રમાણમાં સૌથી ધીમી હશે અલગ અલગ ઓપ્શન આપેલા છે જવાબની સીધી વાત કરીએ તો ઓપ્શન નંબર સી જવાબ આવશે નિરોધકોની હાજરીમાં લોખંડનું કટાવું આઠ નંબરનો પ્રશ્ન સ્વયંભૂ થતી પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ સામાન્ય રીતે ધીમો હોય છે કારણ કે અલગ અલગ ચાર ઓપ્શન તમને આપેલા છે એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર બી પ્રક્રિયાની પ્રક્રિયા ઊર્જા વધુ હોય છે ઓપ્શન નંબર બી નવ નંબરનો પ્રશ્ન તાપમાન વધતા સામાન્ય રીતે પ્રક્રિયા વેગ વધે છે છે કારણ કે સિમ્પલ તાપમાન વધે બરાબર એમ શું થાય તો કે અથડામણ વધે અણુઓની અથડામણ વધે ઓપ્શન નંબર સી જવાબ આવશે દસ નંબરનો પ્રશ્ન છે એક તમને પ્રક્રિયા આપેલી છે કે દસ ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ વીસ એમ એલ પ્રક્રિયા વેગ આર એ હોય અને પ્રક્રિયા બી પણ તમને આપેલી છે તો બંને વચ્ચે કયો સંબંધ હશે બરાબર આ તો ઓપ્શન નંબર નો પ્રશ્ન તમને આપેલો છે ફ્રેન્ડ્સ બરાબર એક રિએક્શન તમને આપેલી છે કે ભાઈ એચ પ્લસ એટલે બને છે શું ટુ એચ આઈ બરાબર તો આપણે જવાબની કરીએ કે પ્રક્રિયાનો વેગ કયો સાચો છે બરાબર સિમ્પલ પ્રશ્ન આવો પ્રશ્ન ગુજકે પરીક્ષા હોય જેડબલ્યુ નીટ ગમે એમાં આ પ્રશ્ન એક પૂછાઈ છે આવો તો યાદ રાખી લેજો બરાબર અને શીખી પણ લેજો ઓપ્શન નંબર બી એટલે એક વસ્તુ યાદ રાખવાની બરાબર પ્રક્રિયક હશે અહીંયા તમારે માઇનસ દર્શાવવાનો નિપજ આવશે અહીંયા પ્લસ આવશે ઓપ્શન નંબર બી એનો જવાબ સાચો છે બાર નંબરનો પ્રશ્ન તમને આપેલો છે બરાબર આ આ તમને જે રિએક્શન આપેલી છે અને બુકનો બેઠો પ્રશ્ન છે આ તો પ્રક્રિયા એક ધરાવતી પ્રક્રિયાનું સંતુલિત સમીકરણ જણાવો એમાં પણ આન્સર નંબર બી સાચો છે ફ્રેન્ડ ઓપ્શન નંબર બી ઓકે આગળ જઈએ તેર નંબરનો પ્રશ્ન મિત્રો આ આરિત નાયક આપેલો છે રિએક્શન તમને આપેલી છે આજે પ્રક્રિયા માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે બરાબર તો તેર નંબરની આપણે વાત કરીએ તો ઓપ્શન નંબર સી જવાબ મિત્રો છે ને એ વિધાન ખોટું છે

પંદર નંબરનો પ્રશ્ન આ રીતનો કઈક આપેલો છે આ રીતનું કંઈક પૂછેલું છે અને મોસ્ટ ટાઈમ બી મિત્રો પ્રશ્ન છે આ તો ઓપ્શન નંબર એ જવાબ સાચો છે ફ્રેન્ડ આનો યાદ રાખી લેજો બરાબર ઘણી પણ લેજો ઓકે સોળ નંબરના પ્રશ્નની વાત કરીએ પ્રક્રિયા તમને એક રિએક્શન આપેલી છે એના બીઆરનો વપરાશનો દર આપી દીધો છે બરાબર તો એચ પ્લસના વપરાશનો દર અને બીઆર ટુ ઉત્પન્ન થવાનો દર અનુક્રમે કેટલા થાય બરાબર ઓપ્શન નંબર બી જવાબ સાચો છે ઓપ્શન નંબર બી આગળ તરફ જઈએ તમને સત્તર નંબરનો પ્રશ્ન આપેલો છે બરાબર એન ટુ પ્લસ થ્રી મોલ ઓફ એચ ટુ ઇટ ગીવ ટુ મોલ ઓફ એમોનિયા આ તમને જે રિએક્શન આપેલી છે એમાં હાઇડ્રોજનની સાંદ્રતામાં થતો ફેરફાર માઇનસ પોઈન્ટ થ્રી ઇન્ટુ ટેન એચ ટુ માઇનસ ફોર હોય તો તે સમયે એમોનિયાની સાંદ્રતામાં થતો ફેરફાર જણાવો

પ્રક્રિયા તમને આપેલી છે બરાબર એમાં ડી ઓફી એટલે કે તમને એ એટલે કે પ્રક્રિયકનો તમને વેગ આપી દીધો છે બરાબર ટી વન સમયે ડી બી તો બી જે તમને આપેલું છે એનો પ્રક્રિયાનો વેગ કેટલો થશે એ તમારે ગણવાનું છે બરાબર સિમ્પલ પ્રશ્ન જવાબ એનો શું આવશે પાંચ પોઈન્ટ બે ટેન ડેસ ટુ માઇનસ ટુ કેમકે તમને બીની આગળ સહગુણક બી આપે સીધા ગુણાકાર તમે બે કરશો છવ્વીસ દુ બાવન એટલે પાંચ પોઈન્ટ બે દસ ની માઇનસ બે આન્સર એનો આવે વીસ નંબરનો પ્રશ્નની વાત કરીએ તો કે પ્રક્રિયા જણાવો એમાં આવશે ઓપ્શન નંબર બી જવાબ આવશે બરાબર ગણતરી તમે કરી લેજો અને તમારો સાચો જવાબ ફ્રેન્ડ્સ આવી જશે આગળ જઈએ ઓકે ફ્રેન્ડ જોઈએ એકવીસ નંબરનો પ્રશ્ન તમને કઈ એક્શન આપેલી છે બરાબર એ નિપજ માટે પ્રક્રિયાનો વેગ આપી દીધો છે બરાબર તો કે એ ઇન્ટુ એમ હોય તો નીચેના માંથી ચાર ઓપ્શન કઈ પ્રક્રિયાનો જવાબ આવશે ઓપ્શન નંબર સી એચ ટુ પ્લસ બી આ ટુ જે તમારો બુકની ટેક્સ બુક્સમાં બેઠો પ્રશ્ન છે ત્રેવીસ નંબરનો પ્રશ્ન એક રિએક્શન આપેલી છે અને આ રિએક્શન બે તબક્કામાં થાય છે તો કુલ પ્રક્રિયાનો વેગ નિયમ જણાવો સિમ્પલ પ્રશ્ન છે ઓપ્શન નંબર આવશે ડી જવાબ શું આવશે ઓપ્શન નંબર એટલે કે તમને એટલે કે જે તમને ઘટક આપેલો છે ખાલી જગ્યા ક્રમ પ્રક્રિયા છે બરાબર ચોવીસ નંબરનો પ્રશ્ન છે ઓપ્શન નંબર પ્રથમ ક્રમની પ્રક્રિયા છે મિત્રો આ પચીસ નંબર પ્રક્રિયકની સાંદ્રતા આઠ ગણી વધારવામાં આવે તો પ્રક્રિયા વેગ બમણો થાય છે તો પ્રક્રિયાનો ક્રમ કયો હશે હાઉ સિમ્પલ બરાબર વન બાય થ્રી જે તમારો ટેક્સ્ટ બુક્સમાં પ્રશ્ન આપેલો છે છવ્વીસ નંબરનો પ્રશ્ન એ પ્લસ ટુ બી ઇટ ગીવ સી વેગ નિર્ણાયક તબક્કો ધરાવતી પ્રક્રિયામાં જો બીની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયા વેગ ખાલી જગ્યા થશે કેટલો થશે ફ્રેન્ડ ઓપ્શન આપેલા છે બરાબર તો આવશે ઓપ્શન નંબર ડી ચાર ગણો થશે સત્યાવીસ નંબરનો પ્રશ્ન આપેલો છે

તો મિત્રો પ્રક્રિયા વેગ અડધો થાય આ એનો જવાબ છે બરાબર તો આ ત્રીસ પ્રશ્નો હતા પાર્ટ વન બરાબર બાકીનો પાર્ટ એની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે તો ત્યાંથી તમે જોઈ લેજો થેન્ક યુ